નમસ્કાર મિત્રો, હું સ્વયંક દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં પેલેસ્ટાઈનના હમાસ ગ્રુપ દ્વારા ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના વિવાદિત વિસ્તાર ગાઝા પટ્ટી પર અંદાજિત 5,000 મિસાઇલ ઇઝરાયલમાં એના મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં છોડવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ વિસ્તાર ઇઝરાયલનો ખૂબ જ ગીચભર્યો વિસ્તાર છે, જેના બદલામાં ઇઝરાયલ દ્વારા ઓફિશિયલ યુદ્ધની જાહેરાત કરવામાં આવી છે. અને ઇઝરાયલ દ્વારા પણ ગાઝાપટ્ટી અને તેની આજુબાજુના પેલેસ્ટાઈન વિસ્તારમાં ખૂબ જ મિસાઇલો છોડવામાં આવી. મિત્રો, આ બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અંદાજિત 1200 લોકોના મૃત્યુ થયા છે, અમુક લોકો જે છે ઘાયલ થયા છે, સાથે સાથે અમુક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. મિત્રો, નિર્દોષ લોકો સાથે આપણી ચોક્કસ સહાનુભૂતિ છે, પરંતુ આ બે દેશ વચ્ચેનું ઘર્ષણ કોઈ નવી વાત નથી. 19મી અને 20મી સદીની આજુબાજુમાં જેવિસ અને આરબ લોકો દ્વારા નેશનાલિસ્ટ મૂવમેન્ટ ચલાવવામાં આવેલી, જેથી જે તે સમયે આ બંને દેશો જે છે એકબીજા સાથે વિસ્તાર બાબતે, બોર્ડર બાબતે અવારનવાર ઘર્ષણ થતું રહે છે. પરંતુ આટલા સમયમાં આ પ્રથમ વખત એવું બન્યું છે કે ઇઝરાયલ દ્વારા ઓફિશિયલી યુદ્ધ જાહેર કર્યું છે. મિત્રો, હમાસ ગ્રુપ દ્વારા જે કરવામાં આવેલો હુમલો છે એનું ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંક ને ક્યાંક આની પાછળ એક જીઓપોલિટિક્સ ગેમ રમાય છે, કેમ કે ઇન્ડિયાનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને G20નું સફળ આયોજનનું એક ફળ સ્વરૂપે, એટલે કે IMEC પ્રોજેક્ટ, ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર. મિત્રો, આ કોરિડોર જે છે એ આ યુદ્ધથી વિલંબિત થવાના પૂરેપૂરા સંભાવના છે. કેમ કે જો ઇઝરાયલમાં યુદ્ધની સ્થિતિ હોય તો આ પ્રોજેક્ટ આગળ વધી શકે નહીં. તેમજ IMEC-એ ઇન્ડિયાને મિડલ ઇસ્ટ સાથે, તેમજ મિડલ ઇસ્ટને ઇઝરાયલ થ્રુ યુરોપ સાથે જોડે છે. મિત્રો, IMEC પ્રોજેક્ટ ભારતને ઇકોનોમિક બૂસ્ટ આપવા માટે ખૂબ જ અગત્યનું છે, જેનાથી ભારતને મિડલ ઇસ્ટ સાથે તેમજ યુરોપ સાથે ટ્રેડ કરવો ખૂબ જ સરળ બનશે. મિત્રો, હાલમાં જે છે આ બધા ટ્રેડ જે છે એ સુએજ કેનાલની મારફતે થાય છે. સુએજ કેનાલ જે છે એમાં અતિશય ટ્રાફિક હોય છે, તેમજ ચાઇનાનું જે બેલ્ટ રોડ ઇનિશિયેટિવ છે એને કાઉન્ટર પાર્ટ કરવા માટે પણ IMEC પ્રોજેક્ટ ખૂબ અગત્યનું છે. મિત્રો, ભવિષ્યમાં જો આપણી ઇકોનોમીને 5 ટ્રિલિયન સુધી લઈ જવી હોય તો એમાં જે છે આ સપનાને સાકાર કરવા માટે IMEC પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો છે. તેથી આપણા દેશ અને માનવતાના હિતમાં તો એવું જ કહેવાય કે જો આ બંને દેશો વચ્ચેનું યુદ્ધ જે છે એ વહેલામાં વહેલી તકે પતી જાય, પૂરું થઈ જાય, તો આપણને તો ચોક્કસ ફાયદો છે જ. મિત્રો, કોમેન્ટ બોક્સમાં લખો તમને આ વિડીયો કેવો લાગ્યો છે. સાથે સાથે જો તમને આ માહિતી સારી લાગી હોય